રાજ્યમાં આમ તો ચાર દિવસ ચોમાસું વહેલું બેસ્યું પણ મેઘરાજાની છેલ્લા બે દિવસથી બેટિંગ ધમાકેદાર ચાલી રહી છે ખાસ મેટ્રો સિટીની વાત કરવી છે જ્યાં તો વિકાસ આભને આંબી ગયો છે હા જુઓ કરોડોના ખર્ચે બ્રિજ રોડ રસ્તા બનાવવામાં આવે છે વડોદરા સુરત રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાં કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવાયા અને પહેલા વરસાદમાં તૂટી પણ ગયા કરોડોની કોઈ ગેરંટી નથી હોતી વડોદરામાં જ જોઈ લો

ત્યારે નવાયાર્ડ વિસ્તારના જાગૃત નાગરિકે રિમોટ સંચાલિત કાર પર પાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોટો ચોંટાડ્યો અને એ કારને ચલાવીને ખાડામાં નાખી અને વિરોધ કર્યો આ અનોખા વિરોધ દ્વારા એ સ્થાનિક પ્રશાસનની આંખો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે સામાન્ય જનતાના બદલે નવા યાર્ડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જાગૃત નાગરિકે અનોખી રીતે વિરોધ દર્શાવીને નિંદ્રાધીન પ્રશાસનની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે લોકોના પૈસા બરબાદ કરતા શહેરના નવા યાર્ડ વિસ્તાર વિરોધ કરનાર નાઝિમભાઈ કહે છે કે ચોમાસાના પહેલા વરસાદમાં જ અધિકારીઓની પ્રીમોન્સૂન કામગીરી દેખાઈ રહી છે એની પોલ ખુલી ગઈ છે કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી એના પર કાર્યવાહી થવી જોઈએ લોકોના પૈસા બરબાદ થઈ રહ્યા છે ચાર કોર્પોરેટર છે પણ કોઈ જ કામ નથી થયું માત્ર ટીપી તેર વિસ્તારમાં જ કામ થઈ રહ્યા છે આવો આરોપ પણ લગાવી રહ્યા છે નાઝીમભાઈ અને સાથે કહી રહ્યા છે કે નવા યાર્ડ વિસ્તારમાં કોઈ જ વર્ષે કોઈ જ કામ કરવામાં નથી આવતું અને હવે જનતા જાગૃત થઈ રહી છે અને વિરોધ કરી રહી છે ત્યારે કોર્પોરેટરો દોડીને યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે પહેલાં સાંભળીએ વિરોધ કરતા એ ભાઈને ये अपना बड़ौदा शहर नवाड़ विस्तार के आगे श्रीनगर विस्तार है और बाजुन पे ब्याह टॉकीज भी है आज काफ़ी बड़ा सुबह में खड्डा यहाँ पे पड़ा है तो मुझे जानकारी आई तुरंत मैंने इसमें लकड़ी डाली और मैंने इसका खड्डा दिखाया भी है और मैंने अपने तरीके से आंखें खोलने के लिए विरोध कराया मैंने हमारे जो बड़के गाड़ी में लग बना के और उसमें गाड़ी खड्डे में गिराई उनकी आंखें खोलने के लिए मेरी यही मांग है जो यहाँ के अधिकारी हैं जो काम नहीं करते है सब भ्रष्टाचार करते हैं, सब घोटाला करते हैं। ऐसे अधिकारी पे कार्रवाई होना चाहिए ये जनता का पैसा है जनता का वेरा है और लोगों को बेरा के पैसे के साथ खिलवाड़ करते हैं ये लोग इन पे कार्रवाई होना चाहिए हाँ काफी लोगों को जान हानि हो जाए उसके जवाबदार व्यक्ति कौन रहेगा जो खड्डा गिरा काफ़ी बड़ा खड्डा है कोई बच्चे के वाले इक्को बहन है स्कूल बहन है इसमें कोई खाड़े में गिर जावे तो इसकी जवाबदारी यहाँ के तो शहर के कॉरपोरेशन और जो यहाँ के अधिकारी और जो मेयर और जो चेयरमैन है इनकी सबकी जवाबदारी बनती है एक ना जीत गए फिर उसके बाद अपना देखते नहीं है फिर उसके बाद तो ना? मैं नाजिम पठान समाज कार्यकर्ता वोट नंबर एक આ દ્રશ્યો જોઈને વડોદરા મહાનગરપાલિકાને શરમ આવવી જોઈએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે પ્રજાના ટેક્સના નાણાં થીગડા મારવામાં વેડફાય છે કરોડોનો ખર્ચ કરો છતાંય એ ગેરંટી નથી આપી શકતા કે આ રોડ પર ચાલશો કે ગમે તેમ વાહન ચલાવશો ખાડો નહીં પડે અમદાવાદ જળબંબાકાર થયું મસ મોટા ખાડા પડ્યા વડોદરામાં પણ ખાડા રાજ ભુવારાજ શરૂ થઈ ગયું રાજકોટમાં દરેક વરસાદમાં નાલાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે દરેક વર્ષે દરેક વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ અને છતાંય કોઈ જ વર્ષે કોઈ જ કાર્યવાહી કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી ક્યાં ગઈ તંત્રની પ્રિમોન્સુન કામગીરી ટેક્સના પૈસા લો છો તો સુવિધા કેમ સરખી નથી આપતા આ તો કેવો રસ્તો કે થોડો વરસાદ પડ્યો અને ધસી ગયો જો યોગ્ય કામગીરી કરી હોત તો આવી સ્થિતિ આ સામાન્ય વરસાદમાં ન થઈ હોત યુવકે વિરોધ કર્યો તો યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી તો હવે જનતાએ એ નક્કી કરવું પડશે ને કે વિરોધ થશે તો જ યોગ્ય કામ થશે સરકાર પાસેથી આશા છે કે કરોડોના ખર્ચે કામ એજન્સીઓને સોંપો છો તો થોડીક તો ગેરંટી લો કે આ હાલત શહેરની ન થાય નહીતર પ્રજાના નાણાંનો થીગડા મારવામાં જ વ્યય થશે ટેક્સ ભરીને પણ આવા રોડ મળે તો એ સરકાર માટે પણ શરમજનક વાત કહી શકાય